નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. એસજેવીપીમાં ક્રિકેટ લીગનો આજથી પ્રારંભ. અમિત શાહ આજે વિકાસ યોજનાનું લોકાર્પણ, ક્રિકેટ લીગનું ઉદઘાટન કરશે. ખેડૂતો ત્રાહીમામ ચાલીસના રખિયાણામાં કેનાલ ઓવરફ્લો થવાથી જીરાના પાકને ભારે નુકસાન. મામલતદાર વર્ગ 2માં બઢતી માટેની પરીક્ષા જૂનમાં લેવાશે. વિભાગે પરીક્ષા માટેના નિયમો જાહેર કરાયા. ગ્લોબલ વોર્મિંગ, શહેરમાં શિયાળામાં 22 વર્ષમાં 14 ડિગ્રી સાથે સૌથી ઓછી ઠંડી. 2002માં તો પારો 8 ડિગ્રી થઈ ગયો હતો. અડધા કેરેટથી નાના હીરા પર 1 સપ્ટેમ્બરે નિર્ણય. 1 માર્ચથી યુએસમાં રશિયાના હીરા બેન. સુરતને 35% ફટકો. સમાચારોમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યની શાળાઓમાં ભણતા બાળકો ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય તે માટે ધોરણ 6 થી ધોરણ 12માં શ્રીમદ ભાગવત ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને પરિચય કરાવાશે. રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણના ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતાસારનો સમાવેશ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી સંપૂર્ણ અને અસરકારક રીતે થાય તે જરૂરી છે અને તે માટે તમામ પગલાં ભરવા આ સંકલ્પ લાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીને ગુરુવારથી શરૂ થશે, જે 2 એપ્રિલ સુધી ચાલશે. સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ 2 મહિના સુધી ચાલશે. સીબીએસઈમાં ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓ મુખ્ય વિષયો સિવાય પણ ઓપ્શનલ વિષયોની પસંદગી કરવાની હોય છે. મહુવા લાલ અને તળાજા લાલ તરીકે જાણીતી થયેલ ડુંગળીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે તેમજ ખપત હોય. યોગ્ય રીતે ગ્રેડિંગ કરીને એક સરખી સાઇઝની ડુંગળી એક્સપોર્ટ ક્વોલિટીની ગણાય છે. તેમજ વાડી ખેતરમાં ઉત્પાદિત થયેલ ડુંગળીનો મિશ્ર જથ્થો એકસાથે લાગત હાલતમાં વેચાણમાં લાવવામાં આવે તો સારી ગુણવત્તા હોય છતાં તેની સરેરાશ કિંમત ઓછી અંકાય છે. આમ ડુંગળીના સફળ વેચાણમાં ગ્રેડિંગ અનિવાર્ય બાબત ગણાય છે. બીજી તરફ નજર કરીએ તો રાજકોટ રેલવે ડિવિઝનના જણાવ્યા અનુસાર અમદાવાદ ડિવિઝનમાં આવેલા અમદાવાદ પાલનપુર સેક્શનના આંબલિયાસણ સ્ટેશન યાર્ડ ખાતે ડાઉન મેઇન લાઇન પરના બ્રિજ નંબર 1001ના પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ પુનઃનિર્માણને લઈને રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનો 13 ફેબ્રુઆરી 2024થી લઈને 28 મે 2024 સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. શહેરમાં રવિવારે મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં ઘણો તફાવત જોવા મળ્યો હતો. આ કારણે મિશ્ર ઋતુ અનુભવાઈ હતી. રવિવારે ન્યૂનતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 11.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ત્યારબાદ તાપમાનમાં વધારો આવ્યો હતો અને તે આંક 32.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ છે. બીજી તરફ નજર કરીએ તો બોર્ડની પરીક્ષા અગાઉ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અંતર્ગત ધોરણ 10-12ના પરીક્ષાર્થી માટે માર્ગદર્શન હેલ્પલાઇન શરૂ થાય છે. આ વર્ષની હેલ્પલાઇન 4 દિવસ અગાઉ શરૂ થયા બાદ હેલ્પલાઇનના તજજ્ઞોને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી સવાલોનો મારો શરૂ થઈ ચૂક્યો છે. બોર્ડની પરીક્ષા દરમિયાન હેલ્પલાઇનને આવતા સૌથી વધુ મૂંઝવતા પ્રશ્નમાં યાદ નથી રહેતું અને બોર્ડની રિસિપ્ટ વિશેના હોય છે. કતારગામ વોટર વર્કર્સમાં વાલ્વ બદલવાના હોવાથી મંગળવારે લિંબાયત ઉધના ઝોન વિસ્તારમાં પાણી બંધ રહેશે. કતારગામ સેન્ટ્રલ વરાછામાં ઓછા પ્રેશરથી પાણી મળશે. લિંબાયતમાં ભાઠેના, ઉમિયાનગર, મગદુમનગર, સલીમનગર, પ્રકાશ એન્જિનિયરિંગ, ઈડબલ્યુએસ, જવાહરનગર, નહેરુનગર, લોકાસ્ટ, હળપતિ, નવી કોલોની, બાગબાન ગલી, ચીમનીનો ટેકરો, બેઠી કોલોની, નહેરુ, ગાંધી, સલીમનગર, મલેનિયમ માર્કેટમાં સાંજે પાણી બંધ રહેશે.
બીજી તરફ વાત કરીએ તો 1 માર્ચથી અમેરિકામાં રશિયાના પર પ્રતિબંધ મુકાશે, જેથી સુરતના ઉદ્યોગોની અંદાજે 35% ફટકો પડશે. ઓફેક આ બેન મૂક્યો છે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયામાં ઉત્પાદિત વસ્તુઓને બેન કરવા પ્રયાસો શરૂ કરાયા છે, જેમાં ખાસ કરીને હીરા માટે મંજૂરી મળી છે. ઓફેકના ડેપ્યુટી ડિરેક્ટરે દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. 1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર 1 માર્ચથી પ્રતિબંધ લાગુ થશે. ઠંડીની સિઝન વિદાય તરફ છે, પરંતુ આ સિઝનમાં ઠંડી ઘણી ઓછી રહી છે, જેના કારણે શિયાળામાં સૌથી ઓછી ઠંડીનો છેલ્લા 22 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. છેલ્લા 2 દાયકાની હાઈએસ્ટ ઠંડીના આંકડા મુજબ શહેરમાં સિઝનની સૌથી વધુ ઠંડીની સરેરાશ 11 ડિગ્રી રહી છે. જોકે 22 વર્ષમાં પહેલીવાર એવું બન્યું કે ઠંડીનો પારો આખી સિઝનમાં એકવાર પણ 14 ડિગ્રીની નીચે ગયો નથી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર વર્ગ 2માં બઢતી માટેની વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જૂનમાં 3, 5 અને 7 તારીખે આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. સામાન્ય વર્ગના ઉમેદવારો લઘુત્તમ લાયકાત 40 ગુણ, જ્યારે અનામત વર્ગના ઉમેદવારો 35 ગુણ રહેશે. માંડલના જોલીસના ગામની સીમમાં અને રખિયાણા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થવાથી તેમજ ભંગાણને લઈ ખેડૂતોના પાક નુકસાની રાવ ઉઠી છે. જોલીસના ગામમાં ખેડૂતના જીરાના પાકમાં પાણી ફરી વળતા 25 વીઘામાં પાકને નુકસાનની અસર વર્તાય છે. માંડલના જોલીસના અને સીમમાં લખુભા કનુભા જાલાના ખેતરની બાજુમાંથી નર્મદા વિભાગની માંડલ માઇનોર કેનાલ પસાર થઈ છે. ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ગુજરાતની તેમજ 2 દિવસીય મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. તેમના હસ્તે સોમવારે અમદાવાદ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સહિતના વિવિધ 7 કાર્યક્રમોનું ઉદઘાટન અને લોકાર્પણ થશે, જેમાં SGVP માં ગાંધીનગર લોકસભા નાઇટ પ્રીમિયર લીગનું 5 કલાકે ઉદઘાટન કરશે અને તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.